આજે ધાનેરા તાલુકાની શાળાઓ બાળકોને આવકારવા માટે સજ્જ જોવા મળી હતી। કોરોના વાયરસની ગાઈડલાઈન પ્રમાણે સવારે 10:30 કલાકે શાળાઓ ઉપર બાળકો આવી પહોંચ્યા હતા। ધાનેરા તાલુકાના જડિયા ગામે આજે શાળાના ટ્રસ્ટી જોતાભાઈ પટેલે ખાસ હાજર રહી બાળકોની બેઠક વ્યવસ્થા તેમજ કોરોના ગાઈડલાઈનના પાલન બાબતે શિક્ષકો અને શાળા સંચાલકો સાથે ખાસ બેઠક યોજી હતી। 10 માસ બાદ આજે ફરી શાળાઓ શરૂ થતાં બાળકોનું સંચાલક દ્વારા થર્મલ ગનની મદદથી તાપમાન માપી સેનેટાઈઝ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો। શાળાના ટ્રસ્ટી તેમજ પૂર્વ ધારાસભ્ય જોતાભાઈએ ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવા માટેના નિર્ણયને આવકાર્યો હતો। 2020નું વર્ષ પૂરા વિશ્વ અને ભારત માટે ચીન પ્રેરિત કોરોનાના આક્રમણને લીધે ખૂબ સંકટભર્યું રહ્યું। ભારતવાસીઓએ કોરોનાનો હિંમતપૂર્વક સામનો કર્યો। સરકારે નવી જે ગાઈડલાઈન કરી છે એ મુજબ શાળાની અંદર બાળકોને ગાઈડલાઈન પ્રમાણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવવાનું, અભ્યાસ કરવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે। આ બોર્ડ ઉપર જે સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે ગાઈડલાઈનનું પાલન કરી અને શિક્ષણનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે। પત્રકાર મિત્રોએ પણ 2020ના વર્ષમાં કોરોના સામે લડત આપવામાં મીડિયાનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો। બાળકોને આપણે શુભેચ્છા પાઠવીએ અને 11 મહિનાથી અભ્યાસ થી વંચિત રહ્યા છે એ ખોટ તરત જ અભ્યાસ કરીને પૂરી કરવાની ઈશ્વર આપણને અને એમને શક્તિ આપે એ વિનંતી। ધાનેરા તાલુકાના જડિયા ગામે બાળકો પોતાના સંમતિપત્રો સાથે આવી પહોંચ્યા હતા। બેઠક વ્યવસ્થાની વાત કરવામાં આવે તો બાળકો એકબીજાથી અંતર રાખી બેઠેલા નજરે પડ્યા હતા। જ્યાં સુવિચાર સાથે શિક્ષણના વાક્યો લખાય છે તેની જગ્યાએ કોરોના વાયરસની ગાઈડલાઈન લખેલી નજરે પડી હતી। એકવાર ફરી આજે બાળકોએ ઉત્સાહથી અભ્યાસની શરૂઆત કરી હતી। કોરોના મહામારીમાં સ્કૂલો ચાલુ થઈ છે એટલે અમે અહીંયા સ્કૂલે ભણવા આવ્યા છીએ। શિક્ષકોની મુલાકાત થઈ એટલે અમને બહુ ખુશી થાય છે અને અમે ટૂંકા સમયગાળામાં 11 માર્ચથી સ્કૂલ ચાલુ થઈ છે અને ટૂંકા ગાળામાંથી અમે વધુમાં વધુ શિક્ષણ મેળવી અને સારી તૈયારી કરી અને બોર્ડ એક્ઝામમાં સારા માર્ક્સ લઈ એવું અમને ખુશી થાય છે કે અમારી સ્કૂલ ચાલુ થઈ ગઈ અને અમે સ્કૂલે આવ્યા એટલે સેનેટાઈઝર કર્યું, માસ્ક પહેરે, બધાએ સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું અને માસ્ક પહેરેલા રાખ્યા અને બધાએ સોશિયલ ડિસ્ટન્સ રાખી એવી આશા છે અને અમને શિક્ષક સારી રીતે એ હાલ ભણાવે છે। ધાનેરા તાલુકામાં કુલ 15 માધ્યમિક શાળા છે, જેમાં 6 ગ્રાન્ટેબલ શાળા સાથે 9 ખાનગી શાળા આવેલી છે। ધાનેરા તાલુકામાં ધોરણ 10માં 2500, જ્યારે ધોરણ 12માં 1000 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને બોર્ડની પરીક્ષાઓ હવે નજીક આવી રહી છે ત્યારે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શાળાઓ બાળકોના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આજે સ્કૂલ ચાલુ થવાથી ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારના બાળકો છે અને ઓનલાઈન શિક્ષણથી વંચિત છે એવા બાળકો અને શહેરના બાળકોમાં પણ ખૂબ ખુશીનું મોજું ફરી વળ્યું છે અને આજે બાળકોનો એટલો ઉત્સાહ છે કે જાણે પહેલા દિવસે આપણે કઈ શાળામાં મેળવવા માટે આવ્યા છે અને દરેક બાળક ધોરણ 10 અને 12ના બાળકો આટલા ગંભીર રહીને આજે શાળામાં જે બાળકો આવ્યા છે 50% જેવી હાજરી છે એ બાળકોએ ગંભીરતાપૂર્વક અભ્યાસક્રમમાં જોડાઈ ગયા છે। સાથે સાથે દરેક વિષયના શિક્ષક સાહેબો પણ આજે અતિ ઉત્સાહથી જાણે કે આપણું બાળકો એ રીતે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય ચાલુ કરી દીધું છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે તાલુકામાં આજે શિક્ષણ ચાલુ થવાથી ધોરણ 10 અને 12ના આ તાલુકાના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં।